અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. આમોદ તાલુકાના આછોદ ગામે પીએચસી સેન્ટરમાં ડોક્ટર ન હોવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આમોદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્રમાં સારવારના નામે ઝીરો, 11:15 પણ ડોક્ટર નહીં આવતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. આછોદ પીએચસી સેન્ટર ખાતે લોકો જાતે જ પાટાપિંડી કરવા હાલ તો મજબૂર બની ગયા છે. આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ન હોવાને કારણે લોકો બહાર ઊભા રહેવા હાલ મજબૂર બન્યા છે. અધિકારીઓને ફોન કરવામાં આવે છે તો અધિકારીઓ પણ દાદાગીરી કરે છે અને જણાવે છે કે ડોક્ટરો આવી જશે, પણ ક્યારે આવશે એ તો અહીં પ્રશ્ન ઉદ્ભવે છે. આમોદ તાલુકાના આછોદ ગામે પીએસસી સેન્ટર એટલે કે આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જે આરોગ્ય કેન્દ્ર જ્યારે બન્યું ત્યારે આ આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન તે વખતના આરોગ્ય મંત્રી અને હાલના ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અને આરોગ્ય કેન્દ્ર લાખો રૂપિયાના ખર્ચે બન્યું છે, પરંતુ આરોગ્યમાં સુવિધાના નામે તો જાણે ઝીરો જ છે. દિવસનો 1:15 સમય થાય તેમ છતાં પણ આરોગ્ય કેન્દ્ર ઉપર કોઈ પણ ડોક્ટર આવતા જ નથી, અને આવે છે તો પણ પોતાની મનમરજી મુજબ ક્યારે આવે અને ક્યારે જાય તે કોઈકને ખબર જ ન પડે. પરંતુ જ્યારે 3 એપ્રિલ 2021 રોજ આછોદ અને દેનવા ગામના દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, પરંતુ જ્યારે તેઓ હોસ્પિટલ ઉપર કલાકો સુધી બેસી રહ્યા પરંતુ ડોક્ટર જ ના આવ્યા, તો લોકો હેરાન પરેશાન થઈ જાય અને જાતે જ પાટાપિંડી કરવા લાગ્યા હતા. આછોદના સલમાન મુનસી જણાવે છે કે સરકાર આરોગ્યના નામે લાખો રૂપિયા તો ખર્ચે છે અને મોટી મોટી વાતો કરે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળે છે. જકવાન જાલ, D9 ન્યૂઝ, આમોદ.